નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઇલર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 5 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી 18/3/2023ના દિવસે જે આપણે એકમ કસોટી લેવાય એનું સંપૂર્ણપણે બધા પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કરવાના છે. તમારા આ પ્રકરણની અંદર આપ એકમ કસોટીની અંદર પ્રકરણ નંબર 8 અને 9 એકમ પૂછાયેલા છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. અહીંયા તમારો પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમે જોયેલા કોઈ પણ એક દ્રશ્યનું વર્ણન 5 થી 7 વાક્યમાં લખો, બરાબર. તો તમે અહીંયા જે 5-6 પ્રશ્નો આપેલા છે કોઈ પણ એક પ્રશ્નનું તમારે વર્ણન કરવા છે, કારણ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાય. તો ચાલો આપણે આ 5-6 પ્રશ્નોનું આપણે વર્ણન કરીએ. તો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, તમારી મનગમતી કાર્ટૂન ફિલ્મના દ્રશ્યનું વર્ણન કરો. તો અહીંયા આપણે તમારા તમને જે ગમતી હોય વિદ્યાર્થી મિત્રો, કે એ નહીં કે આજ અમે લખીએ છીએ તો એ જ ગણાશે, એ નહીં. તમને ગમતી હોય એ કાર્ટૂન ફિલ્મનું તમારે અહીંયા વર્ણન કરવાનું છે, બરાબર. તમે ટોમ એન્ડ જેરી જોતા હોય, મેં પછી છોટા ભીમ જોતા હોય, પછી કોઈ પણ એની જે કાર્ટૂન પર જોતા હોય એ તમારે અહીંયા વર્ણન કરવાનું છે. તો અહીંયા એક કાર્ટૂન ફિલ્મનો નમૂનો લઈને આવ્યું છે કે ટીવી પર આવતી કાર્ટૂન સિરીઝ છોટા ભીમ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે લોકપ્રિય થઈ છે. મહાભારતનું પાત્ર ભીમ લઈને તેની આસપાસ કાલ્પનિક કથાઓ ગૂંથી લેવાય છે. ભીમ અને તેના સાથીદારોના નવા નવા પરાક્રમો કરતા હોય છે. હવે ભીમનું લેટેસ્ટ પરાક્રમ સિંગાપોરમાં થવાનું છે. વુડ કિડ્સ ઇન્ટરનેશનલ આ માટે સિંગાપોર ટુરિઝમ બોર્ડ સાથે કરાર કર્યા છે. વેબ સિરીઝમાં બહુ લોકપ્રિય કેરેક્ટર ભીમની 11મી વાસગાંઠ છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે છોટા ભીમ અને તેમના મિત્રો જન્મદિવસ સિંગાપોરમાં ઉજવે છે અને મનોરંજન અને આકર્ષક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પ્રત્યેક એપિસોડ સિંગાપોરમાં વિવિધ માધ્યમોથી લઈ જાય છે અને એક્શન અને રોમાનથી લઈને ખરીદી અને ભોજન સુધીના જુદા જુદા અનુભવ દ્વારા લઈ જાય છે. આબેહૂબ દ્રશ્ય, અદ્ભુત સેટિંગ્સ, હાસ્યની મોજ અને ઘણા ટ્વિસ્ટ ભરેલી એનિમેટેડ મિની સિરીઝ સિંગાપોરના જાણીતા સ્થળો સાથે સ્થાનિકોની લાગણસભર ભાવનાથી, વિશિષ્ટ રીતે છોટા ભીમની તીવ્ર સમજશક્તિ, બહાદુરી અને તેના નાના નાના ચાહકોને હંમેશા ખુશ રાખવા માટે તૈયાર કરાઈ છે. આ વિદ્યાર્થી મિત્રો, આ છોટા ભીમનું થોડું વર્ણન છે. તમે તમારા શબ્દોમાં જેવું બને એવું તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે, બરાબર. બીજું પ્રશ્ન છે, ધોરણ 5 પાઠ્યપુસ્તકના કોઈ પણ એકમમાં આપેલ ચિત્ર વર્ણન કરો. તો પાઠ્યપુસ્તક પેજ નંબર 162 પર જટાયુનું ચિત્ર આપેલ છે. ભગવાન શ્રીરામ જ્યારે સીતાની શોધમાં જાય છે ત્યારે તેમને જટાયુ લોહી લુહાન અવસ્થામાં મળે છે. રાવણ માતા સીતાનું હરણ કરીને જતો હોય ત્યારે જટાયુ તેમને બચાવવાનો પ્રયત્ન કરે છે. રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થાય છે અને જટાયુ ઘાયલ થઈને નીચે પડી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, તમારી ચિત્રપોથીમાં તમે દ્રશ્યનું વર્ણન કરો. કે મારી ચિત્રપોથીમાં મેં કુદરતી દ્રશ્યનું વર્ણન કર્યું છે, જેમાં એક સુંદર મજાનું નાનકડું ગામ છે. ડુંગર પરથી વહેતું ઝરણું છે, નાનકડી ઝૂંપડીઓ છે, ડુંગર પરથી સૂર્ય ઉગતો દેખાય છે, પક્ષીઓ પોતાનો ખોરાક શોધવા જઈ રહ્યા છે, ગાયનું ટોળું ચરવા જઈ રહ્યું છે, પણીહારી પાણી ભરવા જઈ રહી છે, એક નાનકડો કૂવો છે, કૂવાની બાજુમાં નયનાનું મંદિર છે, મંદિરમાં ઝાલર વાગી રહી છે. ચોથો પ્રશ્ન, તમે જોયેલા ધૂળેટીમાં રમતા બાળકનું વર્ણન કરો. તો મેં જોયેલા ધૂળેટીમાં રમતા બાળકો એકબીજા પર ગુલાલ ફેંકી રહ્યા હતા, હાથમાં રંગબેરંગી ગુબ્બારા પિચકારી અને રંગો લઈને આમથી તેમ દોડી રહ્યા હતા. બધા બાળકોના ચહેરા પર એકબીજાને રંગવાની આતુરતા દેખાય છે. બાળકો જોર જોરથી બુરાના માનો હોલી હે નાનાથી ઉમંગ અને ઉલ્લાસથી ધૂળેટી રમી રહ્યા હતા. પાંચમો છે, તમને ભણાવતી વખતે તમારા શિક્ષકે બતાવેલ પાઠ્યપુસ્તક સિવાયના ચિત્રનું વર્ણન. અમારા શિક્ષકે અમને નાગદમનનું ચિત્ર બતાવ્યું હતું. શ્રીકૃષ્ણ અને તેમના મિત્રો યમુના નદીના કિનારે દડારી રમત રમતા હતા. ત્યારે દડો અચાનક નદીમાં જતો રહે છે. દડો લેવા માટે શ્રીકૃષ્ણ નદીમાં જાય છે. ત્યાં કાળીનાગ હોય છે. કાળીનાગે યમુના નદીના પાણીને ઝેર બનાવી દીધું છે. શ્રીકૃષ્ણ અને કાળીનાગ વચ્ચે યુદ્ધ થાય છે. શ્રીકૃષ્ણ જીતી જાય છે અને કાળીનાગના મસ્તક પર નૃત્ય કરતા કરતા પાણીમાંથી બહાર આવે છે. કોણ? શ્રીકૃષ્ણ ભગવાન. કોઈ પણ સ્થળની મુલાકાત સમયે તમને યાદ રહી ગયેલું દ્રશ્ય બને, તમે કોઈ પણ સ્થળે ગયા હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને કોઈ પણ યાદ રહ્યું એ તમારે લખવાનું છે. તો હાલ હમણાં જ મેં રાજસ્થાન જે સમયે આવેલી પટવા કી હવેલીની મુલાકાત લીધી. તેમાં મેં જટિલ કોતરણી વાળી ઘણી બારીઓ અને બાલ્કનીઓ જોઈ અને અંદર જોતા હવેલી ભવ્યતા જોવા મળી. ત્યાં પહોંચવા માટે મારે સાંકડી ગલીનો સામનો કરવો પડ્યો. તે 19મી સદીમાં શ્રીમંત વેપારીએ બાંધેલી 5 નાની હવેલીઓનો સમૂહ છે. તો એ અહીંયા તમને 6ઠા પ્રશ્નની અંદર એક સ્થળની મુલાકાત હોય. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તમને આ વિડીયો કેવો લાગે છે, તમને કયા પ્રશ્નનો વિડીયો જોઈએ એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. હવે આપણે પ્રશ્ન નંબર 3 લેતા પહેલાં પ્રશ્ન નંબર 2નું આપણે સોલ્યુશન જોઈશું. હવે પ્રશ્ન નંબર 2 છે, આપેલો શબ્દ નજીકનો અર્થ ધરાવતો શબ્દ પર ગોર કરો, બરાબર. તો અહીંયા તમારે ગોર કરો, જેમ કે પગદંડી, ચંપલ, કેડી, તો પગડ, તો કેડી પર ગોર કરો. નકામો, નવું કામ વગરનું, ખૂબ જ કામ. તો નકામોનું શું આવશે? કામ વગરનું.
सत्कार्य तो स्वागत धिक्कार सारू कार्य तो सारू कार्य आवशे विनोद तो एम शू आ मजाक हूँ सीधो जवाब बोलूँ विद्यार्थी मित्रों ते ये रीते कर दो स्वरूपमान तो शू आ देखावड़ू असुर तो राक्षस एट समानार्थी शब्द के तचा धैर्य तो धीरज ओर दरवाजा महोल्लो बलिष्ठ सौथी बलवान कर्कश कठोर अदृश्य देखाय नहीं देव बजार भागोर घेगोर घटादार ऑफिस अधिकारी तुच्छकार अनादर चंद्र सोम बराबर त्यारबाद बीजो प्रश्न है कंसमाथी आप शब्द में बंद बेसतो शब्द मूको शिक्षण मेरव ए दरेक बाड़कन खाली जगह है अधिकार रामनवमी शब्द वेदी खाली जगह थी तड़का वध करो शर हनुमान जी पोता ने श्री राम खाली जगह सेवक श्रावण श्रवणे खाली जगह बेसाड़ी पोता आंद्रा माँ बाप ने यात्रा कराई कावड़ सुपर्णकाणा खाली जगह रूप ने जोई माता सीता डगाई गई बिहारना शियारा ऋतु दरमियान रात्रि करता खाली जगह टूंको है दिन मारो जन्म भारत देश में थयो जेनो मने खाली जगह है गर्व 14 करोड़ वर्ष पहला पृथ्वी पर डायनासोर था ये शरीर में खूब खाली जगह प्राणी था विशाल एकदम शांत रहता नवीन काम करने गुस्सा में जो बधा गाम लोग खाली जगह गया हेपताई नौकरी थी घरे आता पप्पा ने जोई पुत्र मोह पर खाली पथराई जाए खुशी हवे त्यारबाद आए प्रश्न नंबर 3 आपेला प्रश्न टूंक में जवाब आपो तो एनु आपणे सोल्यूशन जोवानी छे चालो हवे विद्यार्थी मित्रों आपणे प्रश्न 3 आपणा जे विभाग 5 आपेला छे एनु आपणे अहींया फटाफट सोल्यूशन जोवाना छे तमारे जे प्रश्न छे अहींया लखी दीधा छे पहेलो छे खेतरना रखेवारे मालिक ने शुं खात्री आपी छे तो खेतरना रखेवारे मालिक ने पोते छे त्यां सुधी खेतरमांथी एक पण दाणो ओछो नहीं थाय एवी खात्री आपी छे बीजो प्रश्न शांता दिग्विजय माटे मूर्खना सरदार एवो शब्द केम वापरे छे तो जवाब है शांता दिग्विजय माटे मूर्खना सरदार एवो शब्द वापरे छे कारण के तेना रक्षा माटे अमोद्य राड़िया सेफ्टी ऑफिसर साथे होवा छतां जंगल तरफ भाग्यो अने वारंवार समजावा छतां दिग्विजय पतंगियाने कचड़ी नाखता भयंकर परिणाम आव्यु त्यारे दुःख अने गुस्साथी दूरता अवाजे दिग्विजय माटे मूर्खना सरदार एवो शब्द वापरे छे तीजो छे कोणा जेवो भाई होय तो छोकराने बीक न लागे लक्ष्मण जेवो भाई होय तो छोकराने बीक न लागे डायनासोरनु पेट केटला हाथीओ समावी ले तेवुं छे तो 30 हाथीओ हवे विभाग नंबर 2 अहींया बाजूमां कौंसमां लखेला छे 2 ए प्रश्न 2 गुणनो छे तो ए रीते तमारे जवाब आपवानो छे तमने कया कया प्राणीओ अने जीवजंतुओ डर लागे छे शा माटे तो आ 2 गुणनो प्रश्न छे तो मने साप वाघ सिंह गरोड़ी वांदो जेवा प्राणीओ अने जीवजंतुओने डर लागे छे कारण के आ प्राणीओ हिंसक होय छे बीजो खेतरना चोरने खेडूत केवी रीते बगाडशे तो ए गुणनो छे खेतरना चोरने खेडूत गोफन करीने तो क्यारेक थारी बगाड़ीने बगाडशे पछी तीजो प्रश्न छे अहींया नंबरमां भूल थी छे छोकरो जंगलमां रात्रे जवानी वात शा माटे करे छे तो छोकरो जंगलमां रात्रे जवानी वात ખોટા પાડવા માટે કરે છે ત્રીજો ચોથો નીચાણથી તડકાનો વધ કોણે કર્યો હતો તો તડકાનો વધ કોણે કર્યો હતો રામે વિભાગ નંબર 3 એનો જવાબ ચાડિયો ખેડૂતનો સાચો સાથીદાર કઈ રીતે છે તો એ 2 ગુણ છે કારણ કે ચાડિયો તડકો છાંયો અને વરસાદમાં ઊભો રહી પશુ પક્ષીઓને ખેડૂતના પાકથી દૂર રાખે તેથી ચાડિયો ખેડૂતનો સાચો સાથીદાર છે TS1 ના ટાઈમ મીટરમાં સમય કયા ગતિ કરી રહ્યો હતો તો TS1 ના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો ગુરુ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને શા માટે લઈ ગયા હતા તો ગુરુ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે લઈ ગયા હતા છેલ્લું પતંગિયું વાર્તામાં પશુ પંખીઓ માટે સૌથી વધુ કોણ ચિંતિત દેખાય છે તો જવાબ આવશે શાંતા ત્યારબાદ વિભાગ નંબર 4 તમારા મમ્મી પપ્પા સાથે કયા કયા સ્થળે જવાનું ગમશે શા માટે મારા મમ્મી પપ્પા સાથે હું ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરું છું કારણ કે તે જગ્યા એ મને અને મારા મમ્મી પપ્પાને આનંદ મળે છે બીજું ચાડીઓ પંખીઓને શા માટે ઉડાડે છે તો ખેડૂતે ઉગાડેલા પાકને નુકસાન ન થાય અને પંખીનો અનાજ ન ખાઈ જાય તે માટે ચાડીઓ પંખીઓને ઉડાડે છે ત્રીજું છે સુપર્ણકાણે નાક ખોવાનો વારો કેમ આવ્યો તો સીતા પર હુમલા કરવાના પ્રયાસથી સુપર્ણકાણે નાક ખોવાનો વારો આવ્યો ચોથું છે દિગ્વિજય અને તેની ટીમ કયા યુગમાં જઈ ડાયનાસોર જોવાના હતા તો જવાબ આવશે જ્યુરાસિક યુગમાં વિભાગ નંબર 5 તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છે એમ સીતાએ શા માટે કહ્યું છે તો તમે બંને ભાઈઓ કોણ જાણે એવી માટીના બનેલા છો એમ સીતાએ કહ્યું કારણ કે અણુ જ લક્ષ્મણ થાકતા જ ન હતા એને વિશ્રામની જરૂર જ પડતી નથી છેલ્લું પતંગિયું વાર્તામાં સલામતી અધિકારી માટે કોની પસંદગી કરવામાં આવી તો છેલ્લું પતંગિયું વાર્તામાં સલામતી અધિકારી માટે અમોઘની પસંદગી કરવામાં આવી ચાડિયા કવિતામાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે તો ચાડિયા કવિતામાં મેના પોપટ કાબર ચકલા મોર વગેરે પક્ષીઓનો ઉલ્લેખ કરેલો છે ટાઈમ શટલ એક સેના માટે વાહન છે તો જવાબ આવે સી એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે
હવે આગળનો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલા શબ્દો પરથી ફકરાની રચના કરો. તમને અહીંયા શબ્દો આપેલા છે એના પરથી તમારે ફકરા બનાવવાનું છે, જે તમારા 5 ગુણનો છે. કોઈ પણ એક આગ, દોડા દોડી, ફોણ, પાણી, બચાવ કરે, આનંદ. તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક ફકરો બનાવ્યો છે. જેમ કે અમારી બાજુની દુકાનમાં આગ લાગવાથી માણસો આમ તેમ દોડા દોડી કરી રહ્યા હતા. તેમાંથી એક જાગૃત માણસ એ ફાયર બ્રિગેડ ફોન કરીને પાણીની વ્યવસ્થા કરી અને માણસોને બચાવ્યો, અને એ આનંદની વાત હતી કે કોઈને નુકસાન ન થયું હતું. બરાબર, આ પહેલું. બીજું છે વેકેશન ખરીદી શાકભાજી ભાવતાલ દુકાનદાર ભૂલ સુધર. અમે વેકેશનમાં મામાના ઘરે ગયા હતા ત્યારે હું અને મારા મામી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા ગયા હતા. ત્યાં શાકભાજીવાળા પાસે તેઓએ શાકભાજીની ભાવતોલ કરવી, તેમાં શાકભાજીવાળાએ પૈસા લેવામાં ભૂલ કરી. પછી મારા મામીએ પૈસા આપીને તેમાં સુધારો કર્યો હતો. અહીંયા જે થોડો એરો આવ્યો છે એ સમ જગ્યા એરો નહીં આવે એ ધ્યાન રાખજો. ત્રીજું છે પાણી, ખાંડ, મીઠું, લીંબુ, ગાળની શરબત. મારી બહેન એક તપેલીમાં થોડું પાણી લઈ તેમાં ખાંડ, મીઠું અને લીંબુ નાખીને શરબત બનાવ્યું. પછી તેને ગરણીથી ગાળીને શરબતના ગ્લાસમાં ભરીને મહેમાનને આપ્યું. ચોથો, મેદાન, ક્રિકેટની કીટ, ખેલાડી, ક્રિકેટની સ્પર્ધા, હારજીત, ખેલદિન. એકવાર એક ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયું હતું. ત્યાં ખેલાડીઓ ક્રિકેટ કીટ સાથે મેદાનમાં હાજર થઈ ગયા હતા અને ક્રિકેટની સ્પર્ધાની શરૂઆત કરી. તેમાં એક ટીમની હાર થઈ અને બીજી ટીમની જીત થઈ. ત્યાંના ટ્રસ્ટીઓ હારેલી ટીમની ખેલદીલી અનુભવી. અને પાંચમો છે સિમેન્ટ, રેતી, પાણી, પાવડું, તગારું, ઈંટ, ઈંટો, દિવાલ. તો દિવાલ બનાવવા માટે સિમેન્ટ, રેતી, પાણી, પાવડું, તગારું અને ઈંટો જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારો ચોથો પ્રશ્ન, જે તમારા શબ્દો આપેલા છે એમાંથી વાક્ય બનાવવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી આપણો પાંચમો છેલ્લો પ્રશ્ન બાકી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં, અને બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અચૂક શેર કરજો. તો ચાલો હવે પાંચમો પ્રશ્ન જોઈએ. તો અહીંયા તમને પાંચમો પ્રશ્ન એવો આપે કે નીચે દોરેલા શબ્દોમાંથી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ફરી થાય. જેમ કે વીજળી ના આવવાથી બલ્બ ચાલુ થાય, તો વીજળી ના જવાથી બલ્બ બંધ થાય. જે લીટી કરી છે એ સુધારીને તમારે. મોટો કાચબો ઝડપથી દોડે, તો નાનો કાચબો ધીમેથી દોડે. પાલતુ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે, તો જંગલી પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે. ધ્રુવનો તારો દક્ષિણ દિશામાં આથમે છે, તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે. કાચી કેરી બહુ ખાટી લાગે છે, પાકી કેરી બહુ મીઠી લાગે છે. આજનો દિવસ મને બહુ લાંબો લાગ્યો, કાલનો દિવસ મને બહુ ટૂંકો લાગ્યો. ગામની નદી પર લાંબો અને પહોળો પુલ છે, તો ગામની નદી પર ટૂંકો અને સાંકળો પુલ છે. ત્યારબાદ ઠંડીથી બચવા લોકો ગરમ પીણા પીવે છે, તો ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીવે છે. નાની ગાય આમ ઘરથી અચાનક જ આવે, મોટી ગાય પાછળથી અચાનક જ આવે. બરાબર, ત્યારબાદ આવે છે નીચેના કોષ્ટકથી સરખા અર્થવાળા શબ્દની જોડીઓ બનાવીને લખો. તો અહીંયા તમારો જુઓ, સુવાસ, સુગંધ, ફોરમ, ધરતી, ભૂમિ, અવની, નવાઈ, અચરજ, કૌતુક, સત્તા, અધિકાર, હુકુમત, અંબર, વ્યોગ, નભ, પ્રતિષ્ઠા, કીર્તિ, ખ્યાતિ, સાહસિક, પરાક્રમી, બહાદુર. પછી ઝાડ, વૃક્ષ, તરુ, વાર, રસ્તો, પદ, મોકો, તક, ફાયદો, આંખ, લોચન, નયન, નયન, પાણી, નીર, જળ. ત્યારબાદ કર્કશ, તો કઠોર, આકરું. સમસ્યા, ચિંતા, મુશ્કેલી, બીક, ભય, ડર. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 5નું ગુજરાતીનું સંપૂર્ણ 100% સોલ્યુશન. બરાબર, તમારો કોઈ પણ પ્રશ્નનો જવાબ છે તે આમાં તમને મળી જશે. તો એકવાર આ પ્રશ્નનું સોલ્યુશન કરો અને આમાંથી તૈયારી કરજો, જેથી કરીને તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન જો પૂછાય તો તમારે તમે એ લખી શકો. તમને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો, અને કોઈ પણ નવા વિડીયો વિશે માહિતી જોઈતી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. અમે એના વિશે જેમ બને એમ વધુ પ્રયત્ન કરીશું તમારા માટે સારો વિડીયો લાવવા માટે. અને આ વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રો અચૂક શેર કરજો, જેમને બહુ ઉપયોગી નીવડે અને એ આમાંથી કેટલાક પ્રશ્નોની તૈયારી પણ કરશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો, બેસ્ટ ઓફ લક.